જીસકા મુજે થાઇઝાર વો ઘડી ગઈ આ ગીત છે ગીતની કડી છે પણ વાત ગીતની નથી કરવાની વાત કરવાની છે એ જગ્યાની જ્યાં એ સીન શૂટ થતા હોય છે અહીંયા કુદરતની કે ક્યારે મહેરબાન બને એની રાહ જોવાઈ રહી હતી અને અંતે કુદરત મહેરબાન થઈ અને આખરે પહાડો ખીલી ઉઠ્યા છે નમસ્કાર આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર જાન્યુઆરી પૂરો થયો અને હજી પણ જોઈએ એવી ઠંડી જોઈએ એવી હિમવર્ષા પહાડી રાજ્યોમાં નહોતી જોવા મળતી પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા અને બસ આખરે જમ્મુ કાશ્મીરથી લઈ ઉત્તરાખંડ હિમાચલ સુધી કુદરતની મહેરબાની જોવા મળી અને જ્યાં નજર ફેરવો ત્યાં સફેદ ચાદર બરફની જોવા મળી રહી છે કુદરતની મહેરબાનીની વાત તો કરવી જ છે પણ સાથે જ એ પણ જાણીશું કે આ મહેર ક્યાં કહેર બનીને વરસી છે અને હા એની પણ વાત કરીશું કે આ મહેર આવતા આવતા આખરે મોડું કેમ થયું પહાડોએ સફેદ ચાદર ઓઢી છે વાતાવરણ ખુશનુમા બન્યું છે અને કાશ્મીર તો ખરેખર સ્વર્ગ કેટલું સુંદર લાગી રહ્યું છે ને કાશ્મીર પહાડોએ ઓઢી સફેદ ચાદર કાશ્મીરનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું આ નજારો જુઓ કુદરતના પ્રતિમ સૌંદર્યનો આ નજારો જુઓ જમ્મુ કાશ્મીરની ધરતીને એમનમ કઈ ધરતી પરનું સ્વર્ગ નથી કહેવાતું એ આ જોઈને તમે પણ કહી ઉઠશો પણ આ વર્ષના શિયાળામાં માણવા માટે કુદરતે બહુ છે પણ હા મોડા મોડા આખરે કુદરત મહેરબાન થઈ છે હિન્દી ફિલ્મના આ ગીતના શબ્દો કાશ્મીરના સૌંદર્ય પર સંપૂર્ણપણે બંધ બેસતા છે કેટલી સુંદર તસવીર છે આ મોસમ બેમિસાલ બેનઝીર આ કાશ્મીર છે આ કાશ્મીર છે જમ્મુ કાશ્મીરના અનંતનાગના દ્રશ્યો મન મોહિલે તેવા છે દેખાવમાં રૂજ એવો લાગે છે પણ એ તાજો વરસેલો બરફ છે વૃક્ષોની ડાળીઓ પર ચોંટેલા બરફને જુઓ પહેલી નજરે એવું જ લાગે કે સ્વિટ્ઝરલેન્ડ કે કેનેડાનો આ નજારો છે પણ આ ભારતના જમ્મુ કાશ્મીરનું અનંતનાગ છે મકાનોની છત પર બરફની ચાદર છવાઈ ગઈ છે જ્યાં નજર ફેરવો ત્યાં બરફ જ બરફ દેખાઈ રહ્યો છે રસ્તા પર થયેલી આ બરફવર્ષા જોઈને એવું થાય કે આનાથી વધુ બેનમૂન કુદરતનું રૂપ કયું હોઈ શકે વાહનો બરફથી ઢંકાઈ ગયા છે હિમવર્ષાના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે સ્ટ્રીટ લાઈટ દિવસે પણ ચાલુ છે રામવનમાં આવેલી મધુ વેલીમાં પણ કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને હિમવર્ષાના કારણે અહીંયા તો રસ્તો ક્યાં છે એ શોધવો મુશ્કેલ બની ગયો છે બરફવર્ષાના કારણે આ વિસ્તાર મનમોહક લાગી રહ્યો છે

तो लोग बेसब्री से इंतज़ार कर रहे थे कि कब बर्फ़ गिरी कब बर्फ़ गिरेगी तो आखिरकार शाम के टाइम यहाँ पे बर्फबारी हो रही है देखिए हमारे हाथ में अभी तक ये थोड़ी थोड़ी बहुत बर्फ़ जमा हुई है तो ये बर्फ़ इतनी ज़रूरी थी कि यहाँ पे जो लोग जंगलों को आग लगा रहे थे और इस हरे भरे सब सोने को राख में तब्दील कर रहे थे तो ये बाश रह रहमत है आज जो ये यहाँ पर बर्फ़ गिर रही है तमाम लोग यहाँ पे खुशी मना रहे हैं इस वक्त આ હિમવર્ષા જમ્મુ કાશ્મીર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહી છે સફરજન સહિતની ખેતી માટે હિમવર્ષા ખૂબ જરૂરી છે જેટલી હિમવર્ષા થશે તેનાથી ગરમીના સમયમાં સફરજનના પાક પર રોગ નહીં લાગે અને તેનાથી ઉત્પાદન પુષ્કળ થશે હિમવર્ષાની આ મહેર જમ્મુ કાશ્મીર પૂરતી જ સીમિત નથી રહી હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે જાણે મોસમ થીજી ગયું છે સહેલાણીઓ માટે આ હિમવર્ષા સોનામાં સુગંધ ભળવા સમાન સાબિત થઈ રહી છે હિમવર્ષાને માણી સહેલાણીઓના મન પ્રફુલ્લિત થઈ ગયા છે હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં લાંબા સમય બાદ બરફ વર્ષા થઈ છે હિમવર્ષાના કારણે તાપમાનનો પારો ગઘડ્યો છે શિમલાના કુફરીમાં સહેલાણીઓની મજામાં હિમવર્ષાના કારણે અનેક ગણો વધારો થયો છે મુલાકાતીઓ બરફવર્ષાની મજા માણતા દેખાઈ રહ્યા છે હિમાચલ પ્રદેશમાં જાન્યુઆરીનો અંત થતા થતા હિમવર્ષા જોવા મળી છે પર્યટકો ઘણા લાંબા સમયથી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા હિમવર્ષા ન થવાના કારણે હિમાચલ પ્રદેશમાં ફરવા જવાનું પ્લાનિંગ પ્રવાસીઓ નહોતા બનાવી રહ્યા પણ હવે બરફ પડવાનું શરૂ છે અને સહેલાણીઓનું મહેરામણ ઉમટી પડ્યું છે શિમલા પહોંચેલા સહેલાણીઓ કુદરતના સૌંદર્ય અને તસવીરમાં કંડારી રહ્યા છે અને મન ભરીને માણી રહ્યા છે કોઈ બરફ ઉછાળીને મજા માણી રહ્યું છે તો કોઈ હિમવર્ષા વચ્ચે ઘોડે સવારીનો આનંદ લઈ રહ્યું છે આ હિમવર્ષાના કારણે સહેલાણીઓનો ઉમળકો મનમાં જાણે સમાઈ નથી રહ્યો और यहाँ शिमला से कहीं 10-12 किलोमीटर आगे जो कुफरी नाम की एक जगह है वहाँ पे लाइव आज हमने बर्फ़बारी देखी जबकि 2024 की ये पहली बर्फ़बारी है ऐसा लोकल लोग भी बोलते हैं और यहाँ के अगर यहाँ का मौसम इतना सुहाना लगता है कि जिंदगी में अगर स्वर्ग की कल्पना की जाए तो सिर्फ यही जगह हो सकती है कि स्वर्ग इससे बेहतर नहीं हो पाएगा आ, हमारे परिवार के साथ बहुत अच्छा एंजॉय किया और हमें लग रहा है कि और भी बारिश बर्फबारी हो तो लोगों को या, खेती में भी थोड़ा फायदा हो रहा है सब लोग बोलते हैं कि अगर ज्यादा बर्फबारी होगी तभी एप्पल की सीजन सक्सेसफुल हो पाएगी तो हम भगवान से प्रार्थना करते हैं कि और बर्फबारी गिरे और आप लोग ज्यादा से ज्यादा ये अपना सेब की खेती अच्छी तरह कर सके यही हमारी शुभकामना है घना सैलानियों जीवन में पहली बार बर्फ वर्षा હિમવર્ષા જોઈ છે ત્યારે હિમાચલની મુલાકાત સહેલાણીઓને ફળી ગઈ છે बर्फ़ बारिश देखने की बहुत बड़ी उम्मीद लगाए बैठे थे तो आज हमारी उम्मीद को भगवान ने कामयाब बना दिया हम बहुत ही खुश हैं ये 2024 की पहली बर्फबारी है तो पहली बार हमने हमारे जीवन में देखा है और आगे जो बोले कि ये स्वर्ग से कम नहीं लगता हम बहुत ही एन्जॉय कर रहे हैं और भगवान करे यहाँ के लोगों को जितनी बारिश की ज़रूरत है इतनी यहाँ गिरे और यहाँ के लोगों की सारी तमन्नाएं और सारी उम्मीदें उनकी सफल हो खेती अच्छी हो सेब की फसल अच्छी हो बस यही हमारी उम्मीद है और बहुत मजा आया यहाँ के लोग बहुत अच्छे हैं बहुत अच्छे है बहुत अच्छे, अच्छे हैं इस बार हुआ है तो हम बहुत एंजॉय कर रहे हैं फेमिली के साथ आए बहुत मजा आया हमको कभी लाइव बर्फ देखी है आपने? जी नहीं पहली बार देखी है बहुत मजा आ रहा है क्या मैसेज लेके जा रहे हैं बस लोग ऐसे आए घूमने आया करें यहाँ पे ऐसा एटमोसफियर जो यहाँ पे है वो फील करते रहे देखे यहाँ पे भी एक जन्नत है जैसे हमें महसूस हो रही है अभी जन्नत में घूम रहे है वैसे

कंप्लीट वो कन्सेप्ट रहता है हमारे पास सर बर्फ़ वाली एक्टिविटी का सर इसका तो सर इंतज़ार हम आपको पता ही है सर दिसंबर से कर रहे थे पर ये अब जाके बर्फ़ पड़ी है पर अभी भी उम्मीद है कि अच्छी बर्फबारी होगी और ये तो जितना भी यहाँ कारोबार आप देख रहे हैं शिमला में आप बताइए कि 80 परसेंट यहाँ पर टूरिज़म पर निर्भर करता है सर इस बर्फ़ से सर होटल है होटल वाले हैं और आपका घोड़ा चालक है टैक्सी वाला है ढाबे वाला है तो हर आदमी सर इंतजार कर रहा था सर बर्फ का बर्फ आएगी और अच्छा कारोबार बढ़ेगा सर तो उम्मीद करते हैं कि अच्छी बर्फबारी होगी और हमारे को भी थोड़ा अच्छा रोजगार सर मिलेगा मनाली में सहलाणियों हिमवर्षा मजा माणता जुआ मब्या माल रोड पर लोग छतरी लाई अवर जवर करता जुआ मब्या कड़कड़ती ठंडी माँ लोगों हिमवर्षा मजा माणता जुआ मब्या आते ही हमें स्नोफॉल मिली है मॉल रोड पे हम रूम नहीं ले पाए बट हमने पहले स्नोफॉल में एंजॉय करना शुरू कर दिया है और हमने एक्सपेक्ट इसलिए था, था थोड़ा कि हमने गूगल पे चेक किया था 100 परसेंट स्नो दिखा रहा था तब भी हम निकल पड़े रात को नाइट में एट अ टाइम हमने प्रोग्राम बना लिया स्नोफॉल का वेदर देख कर की पढ़ने वाली है हंड्रेड परसेंट दिखा रहा था और वाकई में यहाँ आते ही इतना स्नोफॉल हो रहा है कि मजा आ गया मनाली पहुँचते ही बड़ा हिम वर्षा क्या मजा साबित ही रही से तो क्या સજા સાબિત થઈ રહી છે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં અટલ ટનલ જવાના રસ્તા પર સતત બરફ પડવાના કારણે બરફના થર જામી ગયા છે જેના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓના વાહનો ફસાઈ ગયા પણ સ્થાનિક પોલીસ અને તંત્રની મદદથી સહેલાણીઓના વાહનોને સલામત રીતે રવાના કરવામાં આવ્યા ઉત્તર પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષાની અસર જોવા મળી રહી છે ગુરુવારે પણ હિમવર્ષાનું જોર પહાડી વિસ્તારોમાં જોવા મળી શકે છે તે બાદ શુક્રવારે આ સામાન્ય અસર રહેશે શનિવાર રવિવારે બરફ વર્ષા ભારે થઈ શકે છે પહાડી વિસ્તારોની હિમવર્ષાની અસર મેદાની રાજ્યોમાં જોવા મળવાની છે મેદાની રાજ્યોમાં આવનારા સમયમાં ઠંડીનું જોર વધવાનું છે સાથે જ ધુમ્મસના પ્રમાણમાં પણ વધારો જોવા મળશે तो वेस्टर्न डिस्टर्बेंस जो है वो इस समय जम्मू कश्मीर और उसके आसपास दिखाई दे रहा है और एक पीछे वेस्टर्न है जो तीन फरवरी तक पहुंचेगा जम्मू कश्मीर गिरगित और मुजफ्फराबाद वगैरह में और ये इंडियो साइक्लोनिक सर्कुलेशन अभी बना हुआ है जो पंजाब हरियाणा और सेंट्रल पाकिस्तान और नॉर्थ वेस्ट राजस्थान के ऊपर दिखाई दे रहा है और इसके बाद जो दूसरा इंडि साइक्लोनिक सर्कुलेशन बनेगा जब ये पीछे वाला वेस्टर्न डिस्टर्बेंस जब आगे आएगा उसके प्रभाव से દર વર્ષે હિમવર્ષા ઘટતી જઈ રહી છે દિવસ રાતના તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે અંતર વધી રહ્યું છે અને આજ કારણોસર પહાડો પર હિમવર્ષા ઓછી થઈ રહી છે બીરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ